સુરતના અઠવા ગેટ પાસેની સિટીઝન સ્કૂલમાં વાલીઓ સ્કૂલ રિક્ષા ચાલક વાહન સંચાલકોની તરફેણમાં મેદાને ઉતર્યા. નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆતની સાથે જ સુરત પોલીસ અને આરટીઓ દ્વારા સ્કૂલ રિક્ષાવાળાઓના નિયમોનું પાલન કરાવવા 300 જેટલી સ્કૂલ વાહન અને રિક્ષાઓ જમા લીધી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા વાલીઓની લેફ્ટ રાઇટ થઈ ગઈ હતી. 4 દિવસ રિક્ષાની હડતાળ બાદ ફરી સ્કૂલ રિક્ષા રાબેતા મુજબ શરૂ થઈ છે, પરંતુ પોલીસ અને આરટીઓ દ્વારા સ્પષ્ટપણે રિક્ષા ચાલકોને નિયમોનું પાલન કરવાનું જણાવ્યું છે, જેથી રિક્ષા ચાલકો વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા જવા ડરી રહ્યા છે. ત્યારે સ્કૂલ રિક્ષા ચાલકોની તરફેણમાં વાલીઓ પણ હવે મેદાને આવ્યા છે. કૃષ્ણા જરીવાલા. કઈ સ્કૂલ છે? સિટીઝન. શું પ્રોબ્લેમ છે તમારો? રિક્ષાવાળાનો પ્રોબ્લેમ. શું રિક્ષાવાળાનો શું પ્રોબ્લેમ છે? એક જ રિક્ષામાં 6 છોકરાઓને બેસાડવા. શું કહેવાનું છે તમારું? રોજ રોજ આવું નહીં ચાલે, કેમ કે એક જ રિક્ષામાં 6 છોકરાઓને તો એમને પણ નહીં પોસાય અને આજકાલના વાલીઓને પણ નહીં પોસાય, કેમ કે એક ઘરમાં એક જ વ્યક્તિ કમાવા વાળી હોય એમને આવ્યા સુધી. તમે કમિશનર સાહેબને આવેદન પત્ર આપ્યો? હજુ સુધી તો નથી આપ્યો. અમે વાલી હોય નથી આપ્યું, હવે આ રિક્ષાવાળા હોય આપ્યું હોય તો ખબર નહીં. તમારી માંગ શું છે? અમારી માંગ તો એ જ છે કે એક રિક્ષામાં 10-15 છોકરાઓ પણ હોય ને મિનિમમ, તો પણ અમને વાંધો નથી. આ તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરવાનું? જાતે લેવા મૂકવું પડે અને રિક્ષાવાળાઓને એક છોકરાઓ 1,500 રૂપિયા ફી લઈ લે એ વાલીઓને નહીં પોસાય પડે. એ માંગ તો રિક્ષાવાળાની પણ બરાબર જ છે, એ લોકો એ લોકોની રીતે બરાબર છે ને અમે પેરેન્ટ્સ અમારી રીતે બરાબર. 2,400 રૂપિયા જ માંગે. તમારું નામ? તમારું નામ? પાંડેસરા. મારું નામ કબૂતરવાળા ફેની. શું પ્રોબ્લેમ છે? અમને એક પ્રોબ્લેમ કે અમારા રિક્ષાવાળા અમારી પાસે ડબલ પૈસા માંગે તો કાં પોસાવાનું અમને? ભલે ને લોકો 15 છોકરા લઈ જતા અમને કંઈ પ્રોબ્લેમ નથી, બસ અમારી બજેટમાં અમને પોસાવું જોઈએ. એવી રીતે કંઈ પણ મેનેજમેન્ટ કરો. સ્કૂલ વાળા શું કહે છે?